માંડલમાં બપોરે 4 વાગ્યા પછી બજારો બંધ રાખવા વેપારી એસોસિએશનનો સ્વૈચ્છિક નિર્ણય. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, PSI, મેડિકલ ઓફિસર સાથે વેપારીઓની બેઠક યોજાઈ, જેમાં લેવાયો નિર્ણય. ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. પ્રતિદિન પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી લહેર છે, બીજી બાજુ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. માંડલ તાલુકામાં પણ છેલ્લા 15 દિવસમાં 10 થી 15 જેટલા પોઝિટિવ કેસ નોંધાવી ચૂક્યા છે. માંડલની સ્થિતિ વધારે બગડે નહીં તે હેતુથી આજ તારીખ રોજ મામલતદાર કચેરી ખાતે વેપારી સંગઠનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માંડલ મામલતદાર GS ગૌસ્વામી, તાલુકા વિકાસ અધિકારી નવીનભાઈ પટેલ, મેડિકલ ઓફિસર હેમંતભાઈ પટેલ, PSI સંદીપભાઈ પટેલ, માંડલ સરપંચ કૌશિકભાઈ ઠાકોર સહિતના તંત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં બજાર વિસ્તારમાં કરિયાણાના વેપારી, કટલરી જનરલ સ્ટોરના વેપારી તેમજ સોસાયટી વિસ્તારમાં પણ વેપારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. વધતા જતા કોરોનાના કેસ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી. માંડલના વેપારીઓએ આ કોરોનાની ચેઇન તોડવા માટે આગામી 30 એપ્રિલ સુધી દરરોજ સાંજે 4 વાગ્યા પછી તમામ રોજગાર ધંધા બંધ રાખવાની તૈયારી દર્શાવી હતી. જો કે સૌ વેપારીઓએ તંત્ર સાથે મિટિંગ કરીને દરરોજ સાંજે 4 વાગ્યા પછી માંડલ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાણંદથી ભરતસિંહ ચૌહાણનો રિપોર્ટ.